ए होना नी बिटियो ने होना नी पोशी खोटे खोटी पेरी रे हसी खोटी कई खबर पड़े नहीं कई हसी न कई खोटी जीरे या बकुल भाई आ बधु हूं से अरे बधी मौज हूं आ बधु हूं से आ बिटियो से शनि से आ होना नी तो पछि एम से बधु आ पोशी क्या बधु लाईवा क्या थी बकुल भाई ए मारा हाहरिया मा मारा हाहू गुजरी गया તે બધી મિલકત કદી દિમારા નામે હો તો મને કાઈ એ મિલકત માં રસ ને બધું વેચી નાખ્યું ને વેટીઓ કરાઈ નાખી ને હોના ની પાંસી ને એવું બધું કરાઈ નાખ્યું જોઈ લીધી હા સજા વાલો બધી આઈન પાય હું રોવે છો તું આઈન પાય પણ હું રોવે છો એમ કહું તમાર બાન હું છું તારા બાને ક્યાં કહી છું તો તમે હમણાં કહેતા હતા ને કે મારા હાહુ વયે ગેમ આ હું છે વેટીઓ શનિ છે હોનાની હોનાની નથી આ બધી દહ દહ વાળી વીટીઓ છે આ વીસ વાળી પછી છે પણ તમે આ બધું ક્યાંથી લેવા તે એમ છે આ બધું ખોટું લેવા ને ગામ આખાને એમ કહેવાનું છે મારા હાહુ ગુજરી ગયા ને તે મિલકત મારા નામે કરતા ગયા તે મેં પછી આ વીટીઓ પછી ને એવું બધું બનાવ્યું એમ તમે તો પણ આ બધું હું કામ પહેરું પણ લેણા વાળા બધી જા તો ઉઘરાણી કરે રાખે છે એટલે આવું બધું પહેરવું પડે તો ઉઘરાણી તો ન કરે એમ અને કોઈ ઉશી નહીં નહીં છાપતું પણ આવું બધું પાસે તો વધારે ઉઘરાણી નહીં કરે નાય રે ના એને પછી ખબર પડી જાય કે આ તો બકુલભાઈ તો પાર્ટી છે હું એટલે ઉઘરાણી ન કરે ઉલતા હું આપણે જઈ ને કે ખુરશીઓ ઢાળવા માંડે તો અને દહની નોટ તે પલાળી દીધી કઈ ખિસ્સામાં જોયું નહીં મારા કપડામાં કે તમાર ખિસ્સામાં કોઈ દે પૈસા હોય તમાર કેવું છે કે 10 રૂપિયા ખિસ્સામાં છે તે આ કે દુને હાંસવીને બેખ્યાતા હું આ દહના 10000 બનાવવાના છે અને પછી પલાળીને બેઠી તે ઈ કેમ લે ઈ કેમ હું આ 10 રૂપિયા લઈને જતો બોલા દાદાને કહેવાનું છે આલ્યો મોસ કરો વાપરો એટલે એને ખબર પડી જાય કે બકુડા પાસે ક્યાંક પૈસા આવ્યા લાગે એટલે પછી ઉશીને આપે ને એમ 10000 ઉશીના લઈ લેવાના એમ અને મમરાભાઈ પાસેથી ગામમાં જાવ હમણાં દુકાનેથી 2000 એની પાસેથી લેતો આવ તો તમે ગામમાં જાવ છો તો તો રેશન આવી ગયું છે ને તો વાતા રેશન લેતા આવજો હવે આવું પહેરીને હું કઈ રેશનની લાઈનમાં થોડો ઊભો રહું તો તો બધાને ખબર પડી જાય ખોટું પહેર્યું એમ રેશન લઈ આવીશ હું દી આછ મેં અંધારામાં હું તો અત્યારે મને ગામમાં જવા દે આહો બકુલભાઈ એના ખિસ્સામાં કોઈ દી 10 રૂપિયા ન હોય ને બકુલ શેઠ ક્યાંથી થઈ જાય આમ બકુલ શેઠ આવ્યા હા શું છે ભોળા દાદા હારું આ બહુ હારું હો એને અલે આ 10 રૂપિયા તો વાપર જવા બધા મારા આ તારા તારા ઉભા રે બકુલ શેઠ ખુરશી લેતા હું ના ના મારે થોડી ઉતાવળ છે અરે બકુલભાઈ બે બે ખુરશી અહીંયા પડી છે બે આ બધું હું છે બકુલભાઈ લે આ હોનાની વીટીઓ અને આ હોનાની પોંશી છે ભોળા દાદા ઈ તો બધું મને દેખાય છે પણ આ બધું આવ્યું ક્યાંથી તો એમ કયો ને એમાં એવું છે ને ભોળા દાદા મારા હાહુ ગુજરી ગયા તે મિલકત બધી કરી દીધી મારા નામે તો મને કઈ મિલકત માં રસ નથી તો મેં પછી બધું હોનાની વીટીઓ ને હોનાની પાંસી ને આવું બધું કરાઈ નાખ્યું એમ તમને તો ખબર ને મને નાનાથી વીટીઓ નો કેવો શોખ નાનો હતો ત્યારે પગના આંગળામાં વીટીઓ પહેરતો બોલો અલ્યા થોડીક વાર માં સમય ફરી ગયો હો આ તો બધી સમય સમય ની વાત છે આ પાંસી કેટલા ની આવી 70 લાખ રૂપિયાની ક્યાં ખોઈ ગયા કાઈ ને પોસી કેટલા ની આવી એમ વિચારતો તો ઠીક 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 આ પૈસા આવે ને એટલે ફોન બહુ વધી જાય હો હા ઈ હાચું તારું હેલો બકુલભાઈ જ બોલું છું અરે શું યાર પાછી અર્જન્ટ માં 10000 ની જરૂર પડી અરે પણ હું ઘરે નથી અહીંયા એક દાદાની વાડીએ બેઠો છું અને પૈસા મારી પાસે જે હતા એ બધા માણસોને વાપરવા આપી દીધા છે અત્યારે મારી પાસે ખાલી 25 લાખ નું સોનું પહેર્યું એ જ છે ખીચામાં કઈ છે નહીં આ છતાં એડજસ્ટ કરું છું હાલો તારી પાસે 10 પડ્યા છે હા તમે આપ્યા એ 10 રૂપિયા પડ્યા અરે 10 રૂપિયા નથી કેતા 10000 પડ્યા છે ના 10000 તો નથી બકુલભાઈ એની પાસે 10000 ક્યાંથી ઓલ્યો 10000 રૂપિયા હું આપું હા એ આછું તમારું એ તો તમારે અહીંયા નોકરી કરે હે તો કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં પછી પાછા આપી દેશો હા તે વાંધો નહીં હન્ના પાછા આપી દેજો આંજના તો નથી આવવાનું હમણાં પછી દેખાશે નહીં હું ગોવા વહી જવાનો છું એક કામ કરો મારે વેલા મારું થાય ને તો આ એક વીટી રાખો આ 17000 ની વીટી છે રાખજો 17000 ની વીટી
છે હા પણ મેં તો તમને 10000 રૂપિયા આપ્યા પણ તમે ભલે 10000 રૂપિયા આપ્યા 17000 ની વીતી છે ને તમારી બસ ચાલો હું જાઉં છું મારે મોડું થાય છે હા હા લે આજ એકતે હારું કામ કર્યું લે હારું કર્યું બકુલભાઈ આવા ઈ પહેલા તે કહી દીધું નકર બકુલભાઈ ને ખોટું લાગ્યું હોત અને વયા ગયા હોત તો કેટલું ખોટું લાગે તેને વાહ આપડા કામ જ બધા એવા હોય એ મમરા ભાઈ આવ્યા બો દાદા બકુલભાઈ આવતા બાજુ હા તો આવ્યા હમણાં આમ ગયા તો ગોવા જવાના હતા ગોવા તો ક્યાંથી હું એને જવા દઉં કેમ હું છું કેમ હું છું હું મારી દુકાને આવીને 2000 રૂપિયા લઈ ગયા અને ખોટી વીટી મને બટકાવતા ગયા કઈ વીટી હતી આ રી જો ને તો વીટી તો મને બેઠા ગયા તા વીટી બકુલભાઈ ની આંગળીમાં પહેરેલી હતી હા તો ખોટી વીટી દેતો ગયો ને મારા 10000 રૂપિયા લેતો ગયો ભાઈ બાપા તારા કામ છે ચેક તે એમ કીધું બકુલભાઈ ચેક બકુલભાઈ ચેક તું આવા નવા કામ કરે પણ મેં ક્યાં તમને કીધું પૈસા આપો એમ તે જ કીધું તું ને હોનાની વીટીઓ ને એવું પહેરી અને મમરાબા તમે તો ફોન કરતા હોય તો ભોળા દાદા પણ મને થોડી ખબર હતી તમારી વાડી આવીને તમને હોનાની વીટી ખોટી આપી જા એમ અને મને હું કામ માર્યું ઓ બાપા તને હું કામ મારો તો તમારે મને થોડું મનાય એક તો હું તમને અહીં કહેવા આવ્યો બોલતા નહીં બકુડો આવે છે ભોળા દાદા હા અમે કદું છૂટા હશે તમારી પાસે આ 500 ની નોટ બધી આવેલી છે મારે રસ્તામાં છૂટાની જરૂર પડશે તો લાવો બકુલભાઈ છૂટા હું આપું તમને લાવો લાવો મમરાભાઈ તમારે છૂટા નથી આપવાના મારે દેવાના છે કેટલા કેટલા ની નોટો જોવે છૂટી એટલે 50 ની હોની ગમે એ છે હાલ છે આ બધી 500 ની છે કે નહીં હા એટલે હું ઉભા રહો આપું આ બાજુ જાવ તો મમરાભાઈ પકડો તો આને અરે પા હું છે ના ના પકડો ઉભા રહો છૂટા આપું પર છે હું આ ખોટી ખોટી વીટી લઈને મને 10000 રૂપિયા લઈ ગયો મારા ઉપર ભાઈ બાપા કોણે કીધું ખોટી છે લાય મારા પૈસા લાય અરે પણ કોણે કીધું ખોટી વીટી છે ખોટી છે મમરા ભાઈ કીધું પણ મમરા ભાઈ જમી છે અરે પકડો 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 અરે ના ના ભાઈ બાપા ભાઈ બાપા એ પકડો પકડો એને મમરા ભાઈ અરે ઠોકો ઠોકો ભોળા દાદા એ તમારું કામ નહીં તમે પકડી રાખો અરે ના ના ભાઈ સીધા થાય ના પકડી રાખો મારો ના ના મારા 2000 રૂપિયા લઈ ગયા ખોટી વીટી મને આપતા ગયા ભાઈ બાપા મમરા ભાઈ મારતા નહીં મારતા ભાઈ બાપા ભાઈ ચાલો તું આમ દોડ અને મમરા ભાઈ તમે આમ આડા ફરો હું આમ જાઉં છું લેતા ભાઈઓ મેં તમે સિક્સર મારી જોવો તમે આવા જો બોલ દાદા આવા જો આવા જો નહીં બોલ દાદા નહીં બોલ દાદા એ હું શું બોલ દાદા એ તો ઓલા ને પકાઈ ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બબરા બે જોવો તો ખરા 10000 રૂપિયા ઘોળા ગયા આ મારી માતા પાક મૂકીને વયા ગયા તમે જોવો તો ખરા મને મારી નાખ્યો ઓ બાપા ઓ બાપા તું કામ મને પકડે પણ હું તો પકડો કે ને ભોળા દેદાઈ કીધો હવે ન જવા દો અરે ના ના મેં પકડતો તને 10 રૂપિયા તો આપ્યા તે 10 રૂપિયા માં હું પાલા પછી રાખ પછી જોવે નહીં પછી મારે ન જોવે તો દા કા કે લે હોના ની પછી ઢાકી દીધી હા લઈ લઈ જા જા હવે વાંધો નહીં ના ના ભાલે કા જવા દો તું બે બધું થી બંધ થઈ ગયા હવે સાથા માં નાખવા દે હમ 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 તું સાથા માં નાખ્યા પાછમો મને ગાત તને ન જવા દો તને પકડો પાર અરે તમે જો આવે ભાગે ગાડી પણ મને એમ કે ભોળા દાદા બકુલભાઈ આવે તમે હું કામ આગળ થઈ ગયા ઓ બાપા મારો પગ ભાંગી નાખ્યો મમરા ભાઈ પકડો પકડો 12000 રૂપિયા લઈને ભાગ્યા એમ ધાવા થોડા દેવા સાળા પકડો હાલો પકડો પકડો જડી ગઈ પોંચી એટલે તું અહીંયા શું કરે પોંચી જડી ગઈ 70 લાખ ની એ 70 લાખ ની પોંચી નથી 70 રૂપિયા ની પોંચી છે ઓલો ક્યાં ગયો એ તો એન પાને થઈ વા ના ના તો ક્યાંય પા ગયા છે આ ભાઈ ભોળા દાદા સમજો હાલો પકડો 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 બ્લેટ ઈ આમ જાય પકડો 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 એને એ આ વીટી લઈ લેજો કે લે વીટી બાપા